of this article, the president may by public notification declare that this article shall cease to be operative or shall be operative only with such exception and modifications and from such date as he may be specified. Iske niche provision hai, provided that the recommendation of the constitution, constituent assembly of the state referred in clause 2 shall be necessary before the president issue a notification. So, देश के राष्ट्रपति महोदय को धारा 373 के अंतर्गत पब्लिक नोटिफिकेशन से धारा 370 को सीज करने के अधिकार है। आज सुबह राष्ट्रपति महोदय ने एक नोटिफिकेशन निकाला है, कॉन्स्टिट्यूशन ऑर्डर निकाला है, जिसके अंदर उन्होंने कहा है कि भाई और बहनों, आर्टिकल 370 और आर्टिकल 35A अब समाप्त हो चुका है। जम्मू कश्मीर अब से राज्य नहीं, अब से केंद्र शासित प्रदेश कहलाएगा भाइयों बहनों। जी हाँ फ्रेंड्स, साचुज सांभळेलू छे, हवे थी 370 नो जे अनुच्छेद हतो तेमज एनी साथे साथे नो 335A आ बन्ने अनुच्छेद जे जम्मू कश्मीर ने विशेष दरज्जो आपता था ए बन्ने अनुच्छेद छे हवे समाप्त थई गया छे। जम्मू कश्मीर छे एने हवे विशेष राज्यनो दरज्जो नथी, एक तो जम्मू कश्मीर अने बीजू छे लद्दाख, आ बन्ने हवे थी केंद्र शासित प्रदेशो गणाशे। तो શું છે આને રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન આપણે આજના વિડીયોની અંદર જોશું। જમ્મુ કશ્મીર છે આ 360 કલમ ક્યાંથી આવી, એનો ઇતિહાસ શું છે, બરાબર, તેમજ આને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન થાય છે જે તમારી આવનારી જીપીએસસી અને ગૌણ સેવાની ક્લાસ 1, 2, 3 દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી તમામ ઇન્ફોર્મેશન આપણે આજના વિડીયોની અંદર કવર કરશું। હવે આ વિડીયોની અંદર તમે શું શું જોશો, એક તો જમ્મુ કશ્મીરની કલમ 370 ક્યાંથી આવી, બરાબર, જમ્મુ કશ્મીરનો ઇતિહાસ શું હતો, કેવી રીતે આ 370 છે એને આપણી કેન્દ્ર સરકારે સમાપ્ત કરી, બરાબર, અને આ 370 હેઠળ જમ્મુ કશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાની અંદર કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત હતી અને જે હવે નહીં રહી, બરાબર, તો આજના વિડીયોની અંદર એ તમામ ઇન્ફોર્મેશન છે ડિસ્કસ કરશું। સૌથી પહેલાં તો આ છે જમ્મુ કશ્મીર રાજ્ય આપણું। સૌથી પહેલાં તો હું કોંગ્રેચ્યુલેટ કરું આપણી ભારતની કેન્દ્ર સરકારને ખૂબ જ આવું હિસ્ટોરિક અને ઐતિહાસિક ડિસિઝન લેવા માટે। અત્યાર સુધી છે 370ની કલમ છે એના કારણે જમ્મુ કશ્મીર રાજ્ય ડેવલપ જ નથી કરી શકેલું, અને મેં તમે કે કોઈએ ક્યારે પણ વિચાર્યું પણ નહીં હોય કે આપણા જીવનકાળની અંદર આ દિવસ જોશું કે 370 છે એ નાબૂદ, એક દિવસ એવો આવશે કે સમાપ્ત પણ થશે, કેમ કે અત્યાર સુધી કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ પણ નેતા લઈ લ્યો 370ને અડવાની પણ વાત નથી કરેલી, અને આણે જસ્ટ વાત તો નથી કરી પરંતુ સમાપ્ત કરીને પણ બતાવી, બરાબર, તો ખૂબ જ એક સારામાં સારો નિર્ણય છે આપણા ભારતની કેન્દ્ર સરકારનો। હવે જમ્મુ કશ્મીર રાજ્ય છે એ ભારતના અન્ય રાજ્યની જેમ જ રાજ્ય તરીકે રહેશે, કોઈ પણ પ્રકારનો વિશેષ દરજ્જો હવે ત્યાં રહેતો નથી આ કલમ નાબૂદ થયા પછી। જમ્મુ કશ્મીર અત્યારે મેઇનલી બે ભાગની અંદર ડિવાઈડ કરી દેવાયું છે, એક તો જમ્મુ કશ્મીર રાજ્ય અને બીજું છે લદ્દાખ, તો બંને કેન્દ્ર શાસિત બની ગયા છે। જમ્મુ કશ્મીરમાં 20 જિલ્લાનો સમાવેશ કરેલો છે અને લદ્દાખ છે એમાં 2 જિલ્લાનો સમાવેશ કરેલો છે। જમ્મુ કશ્મીરમાં કુલ 22 જિલ્લા હતા, તો આવી રીતે 20 અને 2 એવી રીતે ડિવાઈડ કરી અને બે ભાગમાં વહેંચી દીધું છે। હવે બંને કેન્દ્ર શાસિત પ્રદેશો બની જશે, એટલે હવે અત્યાર સુધી કેટલા હતા ભારતમાં, 29 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા, તો હવે રાજ્ય કેટલા થઈ ગયા 28 અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થઈ જશે 9, તો આ એક ખાસ નોટ ડાઉન કરજો। ત્યાર પછી વાત કરું તો હવે જમ્મુ કશ્મીર રાજ્ય છે આ કલમ નાબૂદ થયા પછી અન્ય રાજ્યની જેમ ગ્રો પણ કરી શકશે, બરાબર, અત્યાર સુધી ત્યાં આ વિશેષ દરજ્જાને કારણે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી પણ કોઈ ભારતના અન્ય રાજ્યમાંથી કોઈ વ્યક્તિ ત્યાં પ્રોપર્ટી નથી ખરીદી શકતું, પરંતુ હવે જુદા જુદા લોકો ત્યાં ઇન્વેસ્ટ કરશે અને જમ્મુ કશ્મીર રાજ્ય છે એ પણ ભારતના અન્ય રાજ્યની જેમ ડેવલપ થશે, તો ખૂબ જ સારો નિર્ણય છે અને આવનારા સમયમાં જમ્મુ કશ્મીર રાજ્ય ખૂબ જ પ્રગતિ કરે એવું આપણે સૌ ઈચ્છીએ।
હવે સૌથી પહેલાં તો વાત કરીએ કે આ જમ્મુ કાશ્મીરની જે 370 જે અનુચ્છેદ હતો, 370 જે કલમ હતી એ સમાપ્ત કેવી રીતે કરી, બરાબર? તો જમ્મુ કાશ્મીરની જે 370 કલમ હતી, બરાબર, એ અગાઉ તમે વિડીયો જોયો હોય તો વિડીયોની અંદર પણ સ્ટાર્ટિંગમાં જે અમિત શાહ હતા, બરાબર, એવું બોલતા હતા કે જે આર્ટિકલ 370 છે એમાં જ એને રદ કરવા માટેની બાબતો લખેલી છે. શું લખેલું છે? આ અનુચ્છેદ નંબર 370 જે પેટા કલમ 3 છે, અનુચ્છેદ નંબર 373, તો એની અંદર જ લખેલું છે કે વિધાનસભાની અનુમતિથી 373 અંતર્ગત છે રાષ્ટ્રપતિ. અહીંયા પણ એ જ રીતે નાબૂદ કરવામાં છે. કેન્દ્ર સરકાર છે એણે રાષ્ટ્રપતિ દ્વારા એક પ્રેસિડેન્શિયલ ઓર્ડર કાઢેલો અને ભારતની જે 370 કલમ હતી એને સમાપ્ત કરી. તો અત્યારે આ વસ્તુ કરવું સહેલું પણ હતું અને આ ખૂબ જ પ્લાનિંગથી કરેલું છે. કઈ રીતે? તમે જોયેલું હશે તો જમ્મુ કાશ્મીરમાં કેટલા ટાઈમથી રાજ્યપાલનું શાસન હાલે છે, ત્યાંના રાજ્યપાલ અત્યારે છે સત્યપાલ મલિક. કેટલા ટાઈમથી એનો જે પીરિયડ હતો એક્સટેન્ડ કરવામાં આવેલો હતો, પહેલાં 6 માટે એક્સટેન્ડ કરેલો, પછી 3 પછી પાછું 3, તો આવી રીતે 3-4 વખત છે એનો જે કાર્યકાળ હતો લંબાવવામાં આવેલો અને અંતે હવે છે, બરાબર, ખૂબ જ પ્લાનિંગ સાથે છે આ 370 છે નાબૂદ કરવામાં આવતી. આમ માત્ર ખાલી એક પ્રેસિડેન્શિયલ ઓર્ડર કાઢીને સમાપ્ત નથી કરેલી. તમને ખબર હોય તો છેલ્લા કેટલાક જુલાઈના લાસ્ટ વીકમાં તમને ખબર હોય તો જમ્મુ કાશ્મીરમાં 10,000 જવાનો મોકલેલા હતા, બરાબર. ત્યાર પછી હમણાં 1 ઓગસ્ટે બીજા વધારાના 25,000 સૈનિકો સોલ્જરો ત્યાં મોકલેલા હતા, બરાબર. ત્યાર પછી 3 ઓગસ્ટે એક લેટર જાહેર કરેલો અને જેટલી પણ યાત્રાઓ હતી એ રોકી દેવામાં આવેલી અને જેટલા પણ ભારતના અન્ય રાજ્યના નાગરિકો હતા એને જમ્મુ કાશ્મીરમાંથી પાછા બોલાવી દેવામાં આવેલા. દિલ્હીની જમ્મુ કાશ્મીર જતી તમામ ફ્લાઇટો છે બંધ કરી દેવામાં આવેલી. તો ખૂબ જ પ્લાનિંગ સાથે આ ડિસિઝન કરેલું છે, બરાબર. માત્ર રાતોરાત ખાલી એક ઓર્ડર કાઢીને આ ડિસિઝન નથી કરવામાં આવેલું અને કોઈ પણ પ્રકારનો સસ્પેન્સ પર બહાર નથી પાડવા દેવામાં. માત્ર જે 5-10 મોટા મોટા નેતાઓ સિવાય આ વસ્તુની જાણ કોઈ પણ વ્યક્તિને થઈ નથી. તો ખૂબ જ એક સારું પ્લાનિંગ સાથે કામ કરેલું છે. હવે વાત કરું તો બે ભાગમાં વેચાયેલું છે જમ્મુ કાશ્મીર. એક તો છે જમ્મુ અને કાશ્મીર અને બીજું છે લદ્દાખ. લદ્દાખની અંદર બે જિલ્લા આવે છે, લેહ અને કારગિલ. હવે જમ્મુ કાશ્મીરના મેપ વિશે પણ હું તમને એક અલગથી વિડીયો ક્રિએટ કરી દઈશ, કેમકે આની અંદર હું ચર્ચા નહીં કરું, કેમકે આની અંદર ચર્ચા કરવા બેસીશ તો વિડીયોની લેન્થ ઘણી વધી જશે. હવે અહીંયા તમે પ્રેસિડેન્શિયલ ઓર્ડર પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રેસિડેન્શિયલ ઓર્ડર છે અને થોડુંક ઝૂમ કરીને પણ બતાવી દઉં તો આ લેટર દ્વારા છે હવે જમ્મુ કાશ્મીરની જે 370 કલમ હતી એ હવે સમાપ્ત કરી દેવામાં આવેલી છે આ લેટરની સાથે જ. હવે જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ જોઈ લઈએ તો બ્રિટિશ શાસન હતું જમ્મુ કાશ્મીરમાં. એ સમયે જમ્મુ કાશ્મીર એક દેશી રજવાડું હતું. ત્યાં ડોગરા વંશનું શાસન હતું જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર અને ત્યાંના રાજા કોણ હતા? હરિસિંહ. જમ્મુ કાશ્મીરના રાજા કોણ હતા? હરિસિંહ. હવે ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા એ વખતે હરિસિંહ છે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા, એમણે ભારત અથવા તો પાકિસ્તાન બંનેમાંથી કોઈ સાથે જોડાયા વગર સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરેલો, બરાબર. હવે થયું એવું કે 26 ઓક્ટોબર 1947 છે આ દિવસે પાકિસ્તાનની સેનાએ જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ કરેલું. હવે આ આક્રમણ તો કરેલું, પછી જમ્મુ કાશ્મીરના જે રાજા છે હરિસિંહ ભારત પાસેથી મદદ માંગી. તો ભારત પાસેથી મદદ માંગી તો ભારતના જે વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ અને કાશ્મીરના રાજા હરિસિંહ આ બંને વચ્ચે જમ્મુ કાશ્મીર રાજ્યને જોડવા માટે કરાર થયેલા. ક્યારે? 26 ઓક્ટોબર 1947 રોજ, એ જ દિવસે કરાર થયેલા. અને આ કરારને ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને 27 ઓક્ટોબર 1947 રોજ સ્વીકાર કર્યો. હવે સ્વીકાર તો કર્યો પરંતુ આ સ્વીકારની સાથે જ છે પાકિસ્તાને કાશ્મીરનો થોડોક ભાગ છે કબજે કરી લીધો, બરાબર. અને એ વિસ્તાર આજે પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના નામે ઓળખાય છે, જ્યાં અત્યાર સુધી પાકિસ્તાનનો હાલની તારીખમાં પણ કબજો છે. હવે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડી તો દેવાયું પરંતુ એક અનુચ્છેદ આવી ગયો ભારતના બંધારણની અંદર 370. આ 370 અંદર છે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવેલો, તેમજ આ 370 અનુચ્છેદ છે એના અંતર્ગત જ બીજો એક અનુચ્છેદ આવેલો જેનું નામ છે અનુચ્છેદ નંબર 35A. તો આ વિશેષ દરજ્જાની અંદર થોડોક વધારો કરતો એક અનુચ્છેદ છે 35A, બરાબર.
હવે જમ્મુ કાશ્મીરના બંધારણ વિશે જોઈએ તો જમ્મુ કાશ્મીર છે બરાબર, એમાં જોડાયા બાદ ભારત સરકાર છે એણે જમ્મુ કાશ્મીર રાજ્યના અલગ બંધારણ માટે જાહેરાત કરેલી, એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતની સાથે જોડાઈ ગયું. ત્યારબાદ ભારત સરકારે એક જાહેરાત કરી કે જમ્મુ કાશ્મીરને પણ પોતાનું અલગ બંધારણ હશે. હવે એની પાછળની હિસ્ટ્રી શું છે કે આ બંધારણ માટે શા માટે અસ્તિત્વમાં આવ્યું એ અત્યારે આપણે જાણવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખજો કે જમ્મુ કાશ્મીર છે જોડાયા બાદ ભારત સરકારે એક એવું એલાન કરેલું કે જમ્મુ કાશ્મીર રાજ્યને પણ પોતાનું બંધારણ હશે. હવે આ માટે પણ ઘણા બધું હિસ્ટ્રી છે પાછળ, પરંતુ એના વિશે અત્યારે આપણે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. હવે એના પછી જોઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્ય છે એના બંધારણની રચના માટે એક બંધારણ સભા છે, એની રચના જમ્મુ કાશ્મીરની જે પ્રજા છે એના દ્વારા જ કરવામાં આવેલી. હવે સૌપ્રથમ આ બંધારણ સભાની સૌપ્રથમ અધિવેશન ક્યારે યોજાયેલું હતું, તો સૌપ્રથમ અધિવેશન ક્યારે મળેલું, 31 ઓક્ટોબર 1951. 31 ઓક્ટોબર 1951 રોજ સૌપ્રથમ જમ્મુ કાશ્મીરની રાજ્યની જે બંધારણ સભા છે એનું સૌપ્રથમ અધિવેશન યોજાયું. ત્યાર પછી આ બંધારણ જે જમ્મુ કાશ્મીરનું બનેલું એનો સ્વીકાર ક્યારે કરવામાં આવેલો, તો સ્વીકાર કરવામાં આવેલો 17 નવેમ્બર 1956 રોજ. અને લાગુ ક્યારે કરાયેલું, તો કહે કે 26 જાન્યુઆરી 1957 રોજ. ફરી એક વખત રિપીટ કરી દઉં, પ્રથમ અધિવેશન આ બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યારે થયું, 31 ઓક્ટોબર 1951. જમ્મુ કાશ્મીરના બંધારણનો સ્વીકાર ક્યારે થયો, 17 નવેમ્બર 1956. અને અમલમાં ક્યારે આવ્યું જમ્મુ કાશ્મીરનું બંધારણ, તો કે 26 જાન્યુઆરી 1957. તો કુલ આટલા મહત્ત્વના પોઈન્ટ છે જે તમે યાદ રાખશો આમાંથી. હવે વાત કરીએ તો આ જમ્મુ કાશ્મીરની જે અનુચ્છેદ નંબર 370 છે એના કારણે કયા કયા વિશેષ અધિકારો મળતા હતા, તો જમ્મુ કાશ્મીર બંધારણ છે જમ્મુ કાશ્મીરનું બંધારણ એમાં જમ્મુ કાશ્મીરની 370 અને 35 એના કારણે કંઈક વિશેષ થોડાક અધિકારો મળતા હતા. કયા કયા હતા એ આપણે જોઈએ હવે વન બાય વન બધા. એક સૌથી પહેલી વાત કરું તો ભારતના બંધારણના જે અનુચ્છેદ 352 અને 360 છે જમ્મુ કાશ્મીરની સરકાર છે એની સહમતિ વગર લાગુ કરી શકાતા નથી. 352 સેના માટે છે, તો કહે કે રાષ્ટ્રીય કટોકટી માટે બરાબર. એના પછી વાત કરું તો 360 કેના માટે છે, નાણાકીય કટોકટી માટે. તો આ બંને છે લાગુ કરી શકાય. નાણાકીય કટોકટી તો હજી સુધી ભારતમાં પણ એક વખત લાગુ નથી થઈ, પરંતુ 352 જે છે રાષ્ટ્રીય કટોકટી એ પણ લાગુ કરી શકાતી નથી જમ્મુ કાશ્મીરની અંદર, જમ્મુ કાશ્મીરની સરકારની સહમતિ લીધા વગર બરાબર. જો સરકારની ત્યાંની સરકારની સંમતિ હોય તો લાગુ કરી શકાય. ત્યાર પછી બીજી વાત કરું તો રાષ્ટ્રપતિ શાસન છે બરાબર, એને બદલે ત્યાં શું હોય છે, રાજ્યપાલનું શાસન હોય છે. અને આ રાજ્યપાલના શાસન વિશે જમ્મુ કાશ્મીરના બંધારણમાં પણ ઉલ્લેખ કરેલો છે. કયા આર્ટિકલમાં, તો કે આર્ટિકલ નંબર 92માં. બંધારણનો જે ભાગ 4 છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પણ જમ્મુ કાશ્મીરની અંદર લાગુ કરી શકાતો નથી. જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મંજૂરી લીધા વગર જે જમ્મુ કાશ્મીર રાજ્યના નામ તેમજ એના ક્ષેત્રમાં પરિવર્તન કરી શકાતું નથી. એના પછી વાત કરું તો જમ્મુ કાશ્મીરના નાગરિકો છે એને બેવડી નાગરિકતા મળે છે આ અનુચ્છેદ મુજબ. ત્યાંના જે સ્થાયી નાગરિકો હોય તે જ ત્યાં મિલકત ખરીદી શકે છે. ત્યાંના સ્થાયી નાગરિક સિવાય કોઈ પણ ભારતના અન્ય નાગરિક છે ત્યાં સરકારી નોકરી પણ મેળવી શકતું નથી. જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાલ છે 6 વર્ષનો રહે છે. જમ્મુ કાશ્મીર છે એના રાજ્યને પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે. કાશ્મીરની યુવતી છે બરાબર, એ કોઈ અન્ય પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરે તો એ પાકિસ્તાની યુવકને ભારતની નાગરિકતા મળી જતી હતી. તો આ જ એક વસ્તુ છે જે ટેરરિઝમનો ભાગ બને છે બરાબર. પાકિસ્તાનીઓ અમુક ટેરરિસ્ટ હોય છે, એ પણ ભારતની યુવતીઓ સાથે લગ્ન કરી અને આ રીતે ભારતની નાગરિકતા મેળવે છે. અને ભારતની નાગરિકતાનો આવી રીતે મિસયુઝ પણ થતો હતો આ આર્ટિકલ 370ના કારણે. તો આ જ રીઝન એક મેઇન ગણી લ્યો કે જેને હટાવીને ખૂબ જ એક સારામાં સારું ડિસિઝન લીધું છે. ત્યાર પછીની વાત કરું તો હવે આ આર્ટિકલ 370 છે સમાપ્ત થઈ ગયો, તો હવે શું શું પરિવર્તન આવશે એ પણ જાણી લ્યો. તો હવે આર્ટિકલ 370 સમાપ્ત થયું એટલે હવે કોઈ પણ કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવો હોય તો હવે ત્યાંની સરકારની મંજૂરી લેવી પડતી નથી.
આ કલમ હટાવી દેવાથી જે કેન્દ્ર સરકાર છે સીધે સીધો કોઈ પણ કાયદો જમ્મુ કાશ્મીરમાં હવે લાગુ કરી શકશે. ત્યાંની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો, એ હવે કેટલા વર્ષનો થઈ જશે? 5 વર્ષનો થઈ જશે. અત્યાર સુધી કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો, જે હવે 370 હટી જતાં ત્યાં આપણો ભારતનો તિરંગો જ રાષ્ટ્રધ્વજ બનશે. 370ની કલમ છે હટી જતાં અન્ય રાજ્યના લોકો છે એ પણ હવે જમ્મુ કાશ્મીરના અંદર મકાન, મિલકત અને સંપત્તિ ખરીદી શકશે. આ સિવાય વાત કરું તો ત્યાંના નાગરિકોને 2 પ્રકારની નાગરિકતા મળતી હતી, જે હવે ખતમ થઈ જશે અને માત્ર ને માત્ર તે લોકો ભારતના નાગરિક ગણાશે. કાશ્મીરની યુવતી છે બરાબર, એ અન્ય યુવક સાથે લગ્ન કરે તો તે કાશ્મીરની એની નાગરિકતા છે ખતમ થઈ જતી હતી. હવે આ કલમ હટી ગયા બાદ એવું નહીં થાય, નાગરિક ગણાશે. 370ની જે કલમ છે હટી જતાં હવે પાકિસ્તાની યુવક જો કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરે તો તે આપોઆપ ભારતની નાગરિકતા એ કાશ્મીરી યુવકને મળી જતી હતી, પરંતુ આ 370 હટી જતાં હવે તે ભારતનો નાગરિક પણ ગણાશે નહીં. 370 છે આ કલમ હટી જતાં જમ્મુ કાશ્મીર છે એની રાજ્યની અંદર સરકારી નોકરીઓમાં પણ અન્ય રાજ્યના ઉમેદવાર છે હવે એપ્લાય કરી શકશે. તો આ હતું આખું જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ. જમ્મુ કાશ્મીરની કલમ રદ થતાં હવે તમામ જે એના વિશેષ અધિકારો હતા એ પણ હવે અહીંયા સમાપ્ત થઈ જાય છે. તો આશા રાખું છું કે વિડીયોમાં તમને મહત્ત્વની જેટલી પણ ઇન્ફોર્મેશન છે તમામ મહત્ત્વની ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. છતાં પણ મારાથી કંઈક કહેવાનું રહી જતું હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી બીજા લોકોને હેલ્પફુલ થાય. અને આવનારા વિડીયોમાં અત્યારે હાલમાં મેં વિડીયો બનાવેલો છે 5 ઓગસ્ટ 2019ના રોજ, તો આવનારા દિવસોમાં કદાચ જો આમાં કોઈ પણ પરિવર્તન થાય હવે તો જે પણ કંઈ અપડેટ હશે એ તમને મારા આવનારા વિડીયોની અંદર મળી જશે બરાબર. અત્યાર સુધી જેટલી પણ ક્લેરિફિકેશન આવી છે બરાબર આ આર્ટિકલને રિલેટેડ, તમામ ઇન્ફોર્મેશન અત્યારે આપણે મોટાભાગની કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. છતાં પણ કંઈ રહી જતું હોય તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને કહી શકો છો. આશા રાખું છું વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો લાઈક કરી સપોર્ટ કરતા રહેજો, તો લાઈક કરી દેજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર્સ સાથે. તે સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.